क्यों डरे कि जिंदगी में क्या होगा, हर वक्त क्यों सोचे कि बुरा होगा, बढ़ते रहे बस मंजिलों की ओर, हमें कुछ मिले या ना मिले, तजुर्बा तो नया होगा। तो आवा तजुर्बा साथ आगे बढ़िए। अने आज छे 1 डिसेम्बर, सो आजना जेटला भी इम्पोर्टेंट क्वेश्चन निकलता से करंट अफेयरमांथी ते आपणे आ वीडियो में डिस्कस करीशुं। सो आजनो प्रथम प्रश्न शुरू करिए। आ छे अगाउनी परीक्षा में खूब ज महत्वना सवालों पूछायेला सवालों, सो तेनो जवाब हूँ तमने वीडियो लास्ट में जणावीश। सो आनो प्रथम प्रश्न छे कि 2023 में मेन्स हॉकी वर्ल्ड कपनु आयोजन क्यां करवामां आवशे। सो 2023 में मेन्स हॉकी वर्ल्ड कप ए भारत में आयोजित थवानुं छे, परंतु हवे ते क्यां योजाशे, क्या सीटी में योजाशे ते पण आवी गयुं छे, तो ते ओडिशा में योजावानुं छे मित्रों। सो वर्ष 2023 में पुरुष हॉकी वर्ल्ड कपनु आयोजन ओडिशा में करवामां आवशे, ओडिशाना भुवनेश्वर तथा उपरांत राउरकेलाए योजवामां आवशे बने जग्याए, तो तमारे याद राखवानी छे। सो थोड़ुं रिविजन करिए तो 2018 मेन्स हॉकी वर्ल्ड कपनुं आयोजन पण ओडिशाना भुवनेश्वरमां ज करवामां आव्युं हतुं, अने 2020 यू एटले के अंडर 17 फीफा वर्ल्ड कप छे तेनुं आयोजन पण भारतमां करवामां आवशे। अने ताजेतरमां एकलव्य पुरस्कार जे आपणे काले चर्चा करी गया कि 2019 एकलव्य पुरस्कार ए जिली दला बेहराने पसंदगी करवामां आवी छे, अने तेओ एक ओडिशाना वेट लिफ्टर छे, अने ओडिशाथी आ पार आपणे याद राखवानी छे। जो नेक्स्ट क्वेश्चन, तो सेकंड क्वेश्चन छे कि ताजेतरमां जाहेर थयेल QS वर्ल्ड यूनिवर्सिटी रेन्किंग फॉर द एशियन 2020 भारतना कई इंस्टिट्यूट पहला नंबरे रहेली छे। सो पहला नंबरे छे IIT बॉम्बे मित्रों। सो ताजेतरमां जाहेर थयेल QS वर्ल्ड यूनिवर्सिटी रेन्किंग फॉर द एशियन 2020 IIT बॉम्बे ए भारतमां प्रथम क्रमे, अने દેશમાં જોઈએ પૂરા વર્લ્ડમાં તો તે 34મા ક્રમે મિત્રો રહેલી છે। આ લિસ્ટમાં પ્રથમ નંબર પર જોઈએ આખા દુનિયામાં તો સિંગાપુર નેશનલ યુનિવર્સિટી, કઈ સિંગાપુર નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર એ પ્રથમ ક્રમે છે, એ બધું તમારે યાદ રાખવાનું છે, અને બાકીની ડિટેલ્સ તમે અહીં જોઈ શકો છો। જોઈ નેક્સ્ટ ક્વેશ્ચન, વિડીયોને આગળ વધતા પહેલાં મિત્રો, અગર તમને હમણાં વિડીયો થોડો બી બેનિફિટ થતો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। સો થર્ડ ક્વેશ્ચન છે કે તાજેતરમાં NCSM એ કોની સાથે મળીને ગાંધીપીડિયા, જેમ વિકીપીડિયા હોય તેવી રીતની ગાંધીપીડિયા બનાવવાની ઘોષણા કરી છે। સો IIT ગાંધીનગર અને IIT ખડગપુર એટલે કે ઉપરોક્ત બંને, સો તાજેતરમાં જ NCSM IIT ગાંધીનગર અને IIT ખડગપુર સાથે મળીને ગાંધીપીડિયા બનાવવાની ઘોષણા કરી છે। ગાંધીપીડિયા એટલે કે ગાંધીએ પોતાના જીવન દરમિયાન જેટલા બી પુસ્તકો લખ્યા હોય, પત્રો લખ્યા હોય, તે બધાનું ડિજિટલકરણ કરવામાં આવશે અને ત્યાં દર્શાવવામાં આવશે। સો ગાંધીપીડિયા છે તે એક ટોટલી આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સી એટલે કે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી બેઝડ હશે। સો નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ ત્યાં કરવામાં આવશે, તે મિનિસ્ટ્રી ઓફ ધ કલ્ચર અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી છે, તે તમારે યાદ રાખવાની છે। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, સો તાજેતરમાં 10 લાખ કરોડના માર્કેટ કેમ્પ પાર કરવાવાળી ભારતની પ્રથમ કંપની બની છે, કઈ છે તે, તો તે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી। સો તમને તે ખ્યાલ જ છે, તેના ફાઉન્ડ CEO છે મુકેશ અંબાણી, ફાઉન્ડર છે ધીરુભાઈ અંબાણી। સો તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 10 લાખ કરોડના માર્કેટ કેમ્પ પાર કરવાવાળી ભારતની પ્રથમ કંપની બની ગઈ છે, અને માર્કેટ કેમ્પ એટલે કે કંપનીની માર્કેટમાં કેટલી વેલ્યુ છે। સો થોડું રિવિઝન કરીએ તો ફોર્બ્સની સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં મુકેશ અંબાણી એ ભારતના પ્રથમ ક્રમે છે। મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેઓ ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ્સના પ્રથમ ભારતીય ટ્રસ્ટી બન્યા છે, ક્યાંના, ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ ધ આર્ટ્સના, તે બહુ તમારે યાદ રાખવાની છે। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ ફિલ્મે IIFI 2019 ગોલ્ડન પીકોક એવોર્ડ જીત્યો છે, સો તે ફિલ્મ છે પાર્શિયલી। સો તાજેતરમાં જ ગોવામાં યોજાયું હતું 50મું ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, તેમાં પાર્ટિકલ્સ નામની ફિલ્મ છે તે ગોલ્ડ પીકોક એવોર્ડ જીત્યો છે મિત્રો। સો આ 50મા નંબરનો મહોત્સવ હતો, અને આ મહોત્સવમાં 76 દેશોની 200 ફિલ્મ દર્શાવવામાં આવી હતી, અને ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની સ્થાપના
એ 1952માં છે, જે મેં તમને કાલ પણ કહ્યું હતું, અને ત્યારથી જ દર વર્ષે ગોવામાં આયોજિત કરવામાં આવે છે, દર વર્ષે ગોવામાં જ યોજવામાં આવે છે. સો જોઈએ નેક્સ્ટ ન્યૂઝ ફટાફટ. સો તાજેતરમાં જાપાનમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યા છે મિત્રો? સોરી, અહીં થોડી ભૂલ છે. તાજેતરમાં ભારતમાં જાપાનના નવા રાજદૂત આવ્યા છે. કોણ છે? તો તે તમે અહીં જોઈ રહ્યા છો, સાઓશી સુઝુકી. ત્યારબાદ છે આ, અને જાપાનથી મને યાદ આવે છે કે 2020નો ઓલિમ્પિક એ જાપાનમાં યોજાવાનો છે, તે મારે યાદ રાખવાની છે. ત્યારબાદ છે તાજેતરમાં ચંદીગઢમાં સૈન્ય સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવશે? હજી કરવામાં આવ્યું નથી, 13 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. કોના દ્વારા? તો તમે જોઈ રહ્યા છો, આપણા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ દ્વારા ચંદીગઢમાં. ચંદીગઢ એ બે વસ્તુની કેપિટલ છે, પંજાબ ને હરિયાણા, તેવું તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ તાજેતરમાં ટાટા કોમ્યુનિકેશનના નવા MD અને CEO કોણ બન્યા છે મિત્રો? સો તે તમે અહીં જોઈ રહ્યા છો, અમૂર સ્વામીનાથ લક્ષ્મી નારાયણ. કોણ છે? અમૂર સ્વામીનાથ લક્ષ્મી નારાયણ. ત્યારબાદ છે તાજેતરમાં કયા રાજ્યમાં પોતાની બસોમાં ટિકિટ ખરીદવા માટે ક્રેડિટ કાર્ડ માન્ય રાખવાની ઘોષણા કરવામાં આવી છે? જવાબ છે UP. સો આ છે આગળના પ્રશ્ન પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો, સો તેને આપણે સોલ્વ કરી લઈએ. સો પ્રથમ પ્રશ્ન છે એમાં, કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી કરાયેલો છે? સો જવાબ છે અલ્હાબાદ. અલ્હાબાદના મિર્જાપુર ખાતેથી કરવામાં આવશે, અને તે ટાઈમ શું છે? તો કે +5:30 છે, તે તમારે યાદ રહે મિત્રો. ત્યારબાદ છે ભારતમાં પ્રખ્યાત દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ની સ્થાપના કોણે કરી હતી મિત્રો? સો તે કરવામાં આવી હતી મૃણાલી સારાભાઈ. ત્યારબાદ છે ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ કયા લેખકે તૈયાર કર્યો છે? તો કવિ નર્મદ દ્વારા. ત્યારબાદ છે NSEની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે મિત્રો? સો મુંબઈ ખાતે આવેલી છે. ત્યારબાદ છે ગોબર ગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? તો મિથેન હોય છે, તે તમારે યાદ રાખવાનું છે. સો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરો, જેથી તમને આવા નવા વિડીયો મળી રહે. સો હેવ એ નાઇસ ડે.